ધોરણ ચાર ચોપડીમાં પાઠ પાંચ ઉખાણા. તો આપણે પહેલા નંબરનું શું ઉખાણું? સવાર આવે સાંજે જાય, કોઈ ન જાણે ક્યાં સંતાય. શું છે આપણે આ સમજવાનું છે? સવાર પડતાની સાથે જે આવે છે અને સાંજે થતાની સાથે જે દ્રશ્ય થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે, એ ક્યાં સંતાઈ જાય છે આના વિશે કોઈ જાણતું નથી. આપણે શું લખીશું એમાં? સૂરજ. શું લખીશું? સૂરજ. નીચે આપણે આપેલી છે તો આપણે પહેલી ખાતામાં આવશે સૂરજ. નંબર બે, એ પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા શું છે મારું નામ. એમાં કીધું છે એક પાંદડું છે, બીજું પણ પાંદડું છે, પાંદડાની અંદર લીલા અને ધોળા અનેક પાંદડા છે. મારું નામ શું છે? તો આપણે લખી શકીએ છીએ કોબીજ. શું આવશે? કોબીજ. નીચે આપણે આના આપેલી છે એમાં લખવાનું છે બે નંબરમાં કોબીજ. નંબર ત્રણમાં આપણે બે સગા ભાઈઓ અડણ કરતા અડે નહીં, અડીશમાં અડીશમાં કહીએ તો પણ અડે. એમાં શું કીધું છે કે એ બે એવા સગા ભાઈઓ છે કે આપણે એને અડણ કહીએ ને એ અડતા નથી, અને જો આપણે એમને અડીશમાં અડીશમાં કહીશું તો એકબીજાને અડકશે સ્પર્શથી. એમાં શું આવશે આપણે? હોઠ. શું આવશે? હોઠ. ચતુર કહો વિચાર, તેને શરીર હોતું નથી છતાં તેનો જન્મ થાય છે, તેને મુખ હોતું નથી છતાં તે બોલે છે, એ જન્મ જનતાથી જ તરત મરણ પામે છે, એ કોણ હશે? બુદ્ધિમાન વિચારો. તો શું છે આપણા હાથની ચપટી. નંબર પાંચમાં, આમ જાઓ તેમ જાઓ, જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ, નાનો થાવ મોટો થાવ, ઊંઘી જાવ તો સંતાય જાઓ. આમાં શું કીધું છે? જો તમે આ તરફ જાઓ તો હું એ તરફ આવીશ, જો તમે પેલી તરફ જશો તો પણ પેલી તરફ આવીશ, એટલે કે તમે જ્યાં જ્યાં જશો હું સાથે આવીશ, ઘડીકમાં હું નાનો થઈ જઈશ ને ઘડીકમાં હું મોટો થઈ જઈશ, જો તમે ઊંઘી જશો તો હું સંતાઈ જઈશ. એમાં શું આવશે? જળ પણ ઘડો નથી, માટીથી જટા પણ જોગી નથી, છેતી નિત્ર પણ સંકર નથી. આમાં શું આપેલું છે? એ વૃક્ષ પણ રહે છે પરંતુ પંખી નથી, એની અંદર પાણી ભરેલું છે પણ એ ગળું નથી, એની માટે જટા લાંબા વાળ છે પણ એ સાધુ નથી, એ ત્રણ આંખ છે પણ એ શંકર ભગવાન નથી. શું આવશે? નાળિયેર. શું આવશે? નાળિયેર. આ રીતે એક કાલજીમાં લખવાનું છે. નંબર સાત ઉપર આપણે જોઈશું, દુનિયા આખી ઘરમાં લાવી, કામ ફટાફટ કરતો, જ્ઞાનની સૌ બારીઓ ખોલી એક જ ક્લિકમાં કરતો. સમજ શું કીધું છે આપણે? જેના દ્વારા આપણા ઘરમાં આખી દુનિયાનો પ્રવેશ થાય છે તે ફટાફટ ઝડપથી કામ કરે છે, જેની એક ચાપ દબાવતા જ જ્ઞાન માહિતી ને બધી જ બારીઓ ખોલી જાય છે. આમાં શું આવશે આપણે? હાલે છે પણ જીવ નથી, ચાલે છે પણ પગ નથી,
બેઠક છે પણ બજેટ નથી, ખવાય છે પણ ખૂટતો નથી. શું આવશે આપણે? હિંચકો. શું આવશે? હિંચકો. કારણ કે જો એ હલન ચલન કરે છે છતાં પણ જીવ નથી, એ ચાલે છે પણ પગ નથી, એની પર બેસી શકાય છે પણ બાજટ નથી, એ ખવાય છે પણ ક્યારેય ખૂટતો નથી. શું આવશે? હિંચકો. આ રીતે આપણે લખવાનું છે, બરાબર છે? એટલે આઠ શબ્દ આપેલા છે, ઉખાણાના આપ્યા ક્રમ સાચો ઉત્તર લખાય છે. આ રીતે કાળજી ગામમાં પૂરવાના છે. શબ્દ સમજૂતી આપો. અડીસમાં એટલે શું છે? અડીસ નહીં, જડ એટલે ઝડપથી, જળ એટલે પાણી, જટા એટલે અવ્યવસ્થિત લાંબા વાળ, તિનેત્ર એટલે ત્રણ આંખ, બાજટ એટલે ચાર પાયા વાળું એક જાતનું આસન. શબ્દ સમજૂતી તમારી નોટમાં લખવાની છે, સ્વાધ્યે પણ તમારી નોટમાં લખવાનું છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. સવાર આવીને સાંજે કોણ સંતાઈ જાય છે? તો સવાર આવીને સાંજે સૂરજ સંતાઈ જાય છે. કવિએ કોબીની સી ઓળખ આપી છે? કવિના કહેવા મુજબ કોબીજમાં પાનની અંદર પાન હોય છે, એ પાન લીલા ધોળા હોય છે. માં ના હોવા છતાં કોણ અવાજ કરે છે? માં ના હોવા છતાં ચપટી અવાજ કરે છે. જટા હોવા છતાં જોગી કોણ નથી? નળિયેરને જટા હોવા છતાં જોગી નથી. નંબર પાંચ, જ્ઞાનની બારીઓ કોણે ખોલી? તો જ્ઞાનની બારીઓ કમ્પ્યુટરે ખોલી. શબ્દ સમજૂતી અને શબ્દ સ્વાધ્યાય એ તમારે નોટમાં લખવાનું છે. તમારે લખવાનું છે. કાદવમાં જન્મીને પાણી ઉપર રહે, રૂપ રંગ અને સુગંધની સૌ કોઈ એને ચાહે. શું આવશે? કમળ. નંબર બે, નાની સડી સુગંધે ભરી, અન્ય કાજે ભરી એ સડી ધૂપ સડી. શું આવશે? ધૂપ સડી. નીચેના કોષ્ટકમાં ઉખાણના જવાબની ફરતે ગોળ કરો. મેં કરેલું છે, જો બાળકો તમારે પણ સરસ રીતે કરવાનું છે. બધા શબ્દ આપણને મળી ગયા છે. તો શું આવશે? જો હોઠ છે, હિંચકો છે, પડછાયો છે, કોબીજ, નળિયેર, કમ્પ્યુટર, આ રીતે તમારે બધી લીટીઓ દોરવાની છે. ચપટી. નીચેના શબ્દના સમાનાર્થી શબ્દો લખો. નંબર એકમાં પાન, પાંદડું, મોં, મુખ. નંબર ત્રણ, સંતાડું, છુપાવો. નંબર ચાર, વૃક્ષ, જળ. નંબર પાંચ, પગ, ક્રમ. નંબર છ, દુનિયા, જગ. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. નંબર એક, જ્ઞાન, અજ્ઞાન. નંબર બે, જન્મ, મરણ. નંબર ત્રણ, ચતુર, ઠોટ. નંબર ચાર, નાનો, મોટો. નંબર પાંચ, ઉત્તર, પ્રશ્ન. નંબર છ, ઊંઘવું, જાગવું. નીચેના શબ્દોના શબ્દો માટે એક શબ્દ આપો. ઉનાળાની સખત ગરમ હવા, લૂ. ત્રણ આંખ વાળું, ત્રિનેત્ર. ચાર પાયા વાળું એક જાત આસન, બાજટ. ઉદાહરણ મુજબ કેવો, કેવી, કેવું શબ્દ લખો. ઉદાહરણ આપ્યું છે, પંખો. તો કેવો. નંબર એક, ક્યારી, કેવી. નંબર બે, કાંટો, કેવો. નંબર ત્રણ, કમ્પ્યુટર, કેવો. નંબર ચાર, જીભ, કેવી. નંબર પાંચ, ચાંદો, કેવો.
નંબર 3 નાળિયેર કેવું આ રીતે આપણે કેવું કેવા અને કેવી એ લખવાનું છે આડા અવળા અક્ષરને ક્રમમાં ગોઠવી શબ્દ બનાવો પપડા પપટાટ તો ફટાફટ નંબર 1 સરરી સરિયા નંબર 2 અજવા અવાજ નંબર 3 કસંદ્ર શંકર નંબર 4 જબાજ જબાટ જબાઠ બાજઠ નીચેના શબ્દોનો શબ્દકોશમાં ક્રમમાં લખો શું છે બકરી ગોખલો પાંદડું સૂરજ નંબર 1 માં ગોખલો નંબર 2 માં પાંદડું નંબર 3 માં બકરી નંબર 4 માં સૂરજ પ્રૌઢ ઉખાણા અંક તૈયાર કરો ધોરણ 4 આપણે સ્વાધ્યાય પોટી માં પાઠ 5 એ તમારે ધોરણ 4 ની ચોપડી માં પાઠ 5 એ તમારે ચોપડી માં લખવાનું છે અને શબ્દ સમૂહ અને પ્રશ્નનો જવાબ નોટ માં લખવાનો છે ધોરણ 4 ની આટલી